નર્મદા જિલ્લામાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ઘર આંગણે સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી આરોગ્યલક્ષી જન સુખાકીકારીની થઈ રહેલ સઘન કામગીરી. નર્મદા જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેલન્સ થકી જ કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેપી પટેલ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ-19ની ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી માટે 691 જેટલી ટીમો કાર્યરત. આજ દિન સુધી 89,502 જેટલી દવાની કિટ્સનું પણ કરાયું વિતરણ. આજ દિન સુધી લક્ષણો ધરાવતા 19 દર્દીઓની રાજપીપળાની કોવિડ હોસ્પિટલ અને સામાન્ય લક્ષણો ધરાવતા 166 જેટલા દર્દીઓને CHC અને 260 જેટલા દર્દીઓની રાજપીપળાના કોવિડ કેર સેન્ટરોમાં સારવાર માટે રિફર કરાયા. રાજપીપળા કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી DA શાહના માર્ગદર્શન અને સુચારું આયોજન અન્વયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી PD પલસાણાની રાબરી હેઠળ જિલ્લામાં કોવિડ-19ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘર આંગણે સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લાના આંબલેથા, ઢોલાર, ભચરવાડા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા નાંદોદ તાલુકામાં 142, ગરુડેશ્વર 112, તિલકવાડા 103, દેડિયાપાડા 214 અને સાબરબારા તાલુકામાં 120 સહિત જિલ્લાની કુલ 601. નર્મદા જિલ્લામાં હાલમાં માન્ય કલેક્ટર સાહેબની DA શાહની માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારીની માર્ગદર્શન હેઠળ તમામ ગામોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી ઘનિષ્ઠ કરવામાં આવી રહી છે, જેમાં કુલ 691 ટીમો કાર્યરત છે. એક ટીમમાં આશા વર્કર તેમજ ફિમેલ હેલ્થ વર્કર તેમજ આંગણવાડી વર્કર તેમજ DRDAના કોઈપણ એક કાર્યકરને સાથે રાખીને આ ટીમ કરવામાં આવી રહી છે, જેમાં સામાન્ય લક્ષણ ધરાવતા શરદી, ખાંસી, તાવ, શરીરમાં દુખાવો થાય તેવા વ્યક્તિને શોધીને સમયસર ત્યાં સારવાર આપવામાં આવે છે અને જે વ્યક્તિમાં કોરોનાના ચિહ્નો જણાય તેવા વ્યક્તિઓને, શંકાસ્પદ વ્યક્તિઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે, જેનો ઘણો પ્રતિસાદ સારો મળ્યો છે, જેના અન્વયે હાલમાં જિલ્લામાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને આ કામગીરી હાલમાં પણ ચાલુ જ છે અને ચાલુ રાખવામાં આવશે, જેથી જિલ્લામાં જે કેસો મોડેથી સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હતા તેમાં ઘટાડો થયો છે અને સારવાર તાત્કાલિક મળી જાય છે તે રીતનું આયોજન કરવામાં આવેલ છે. કોરોના મહામારીની બીમારી ચાલી રહી છે તેમાં આરોગ્ય ટીમ તરફથી અમારે ત્યાં વારંવાર ટેસ્ટિંગ થાય છે. હમણાં ફરી આમ તો 2-3 વાર ટેસ્ટિંગ થઈ ગયા. આજે પણ આવ્યા છે. આજે આવીને અમને ગોળીઓ આપી છે. એમાં કોરોના લગતી બધી ગોળી છે. દવા લેવાથી અમારા જે કાંઈક નોર્મલ શરદી ખાંસી હોય એ મટી જાય છે અને વધારે હોય તો સેન્ટર પર જઈને અમે વધારાનો ટેસ્ટ કરાવી લઈએ છીએ. ટેસ્ટ થવાથી અમને જે કંઈ આરોગ્ય માટે જે કંઈ ખતરો છે એ ટળી જાય છે.